હવામાન વિભાગની ચેતવણીના પગલે ગત મોડી રાતે શ્રીહોળી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં જિલ્લાના મુખ્ય મથકો સહિત આબુ રોડ, માઉન્ટ આબુ, સપરંજગંજ સહિત વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાની સાથે ચોમાસાની શરૂઆત થઈ છે. સિરોહી જિલ્લામાં બુધવારે રાત્રે મુસળધાર વરસાદ વરસ્યો હતો અને ગાજવીજ સાથે વાદળછાયા વાદળો છવાયા હતા. તે જ સમયે ભારે પવનનો રાઉન્ડ વરસાદ વગર ચાલુ રહ્યો હતો. આબુ રોડ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તા ઉપર પાણી વહેવા માંડ્યા છે, જ્યારે જોરદાર પવન પછી ઝાડ નીચે પડવાની પણ માહિતી મળી રહી છે. શહેરની ઇસ્લામિયા સ્કૂલ પાસેના મકાન પર ઝાડ પડી ગયું હતું. મોડી રાત્રે અચાનક ઝાડ નીચે પડી ગયું હતું, જેનાથી ઘરમાં રહેતા લોકોમાં હંગામો થયો હતો. ભારે વરસાદ વચ્ચે પરિવારના સભ્યો ઘરની બહાર આવ્યા હતા. ઝાડ પડી જવાના કારણે ઘરની બહાર બનાવેલ શૌચાલય તૂટી પડતા ટીનના શેડને નુકસાન થયું હતું. ઘરની બહાર પાર્ક કરેલી એક્ટિવા સંપૂર્ણ નુકસાન થઈ ગઈ હતી. દાહોદ જિલ્લાની આદિવાસી બાહુલ્ય ધરાવતી આ મહિલાઓ પરંપરા મુજબ પુરુષનું રૂપ ધારણ કરી હાથમાં તીર કામઠા લઈને વરુણદેવને રીઝવવા માટે નીકળી પડી. અશોક રાણાવાસિયા, ZSTV, સિરોહી.